विद्यार्थी मित्रों, प्रथम प्रश्न छे फॉर्माल्डिहाइड नी आइसोप्रोपाइल मैग्नीशियम ब्रोमाइड साथेनी शुष्क ईथर अने त्यारबाद एच प्लस नी हाजरी में जड़विभाजन करवाथी कई निपज प्राप्त थशे। तो विद्यार्थी मित्रों, अहींया जे चार ऑप्शन आपेला छे एमां आपणो जे आंसर छे ए बी आंसर छे। तो एनु आपणे अहींया सॉल्यूशन जोईए। सौ प्रथम फॉर्माल्डिहाइडनो सी प्लस, कारण के कार्बननी विद्युत ऋणता ओछी छे एटले धन भारित थशे ज्यारे ऑक्सिजन माइनस थशे। अहींया एम जी बी आर जे छे एम जी नी वेलेंसी प्लस टू अने बी आर नी माइनस वन भेगा थईने प्लस वन थशे, ज्यारे आ भाग माइनस थशे, माइनस भाग प्लस तरफ एट्रेक्ट थशे अने प्लस वाळो भाग ऑक्सिजन साथे जोड़ाशे અને પરિણામે શુષ્ક ઇથરની હાજરીમાં ઓ સાથે એમ જી બી આર અને કાર્બન સાથે સી એચ સી થ્રી ટ્વાઇસ જોડાશે। હવે એનું એચ પ્લસ વડે જળ વિભાજન કરવાથી આ જળ વિભાજન આ એમ જી બી આર ભાગને દૂર કરશે અને આપણી પ્રોડક્ટ સી એચ સી થ્રી ટ્વાઇસ પછી આ સી એચ ટુ અને અહીંયા ઓ એચ જોવા મળશે અને સાથે સાથે આ નિપજ એમ જી ઓ એચ બી આર દૂર થશે। આપેલી નિપજ આઈસો બ્યુટાઇલ આલ્કોહોલ અથવા તો આયુપીએસસી નામ ટુ મિથાઇલ પ્રોપેન વન ઓલ થશે। પ્રશ્ન નંબર બે, વિદ્યાર્થી મિત્રો જુઓ, મિથાઇલ ટુ ઓક્સો, મિથાઇલ ટુ ઓક્સો સાયક્લોહેક્ઝાઇલ ઇથેનોઇટ, આ જે પ્રક્રિયક છે એનું સોડિયમ બોરોહાઇડ્રાઇડ એટલે કે એને બી એચ ફોર વડે રિડક્શન કરવાથી કઈ નિપજ પ્રાપ્ત થશે? તો આપેલા ચાર ઓપ્શન પૈકી આપણો જે આન્સર છે એ મિથાઇલ ટુ હાઇડ્રોક્સી સાયક્લોહેક્ઝાઇલ ઇથેનોઇટ છે। તો કેવી રીતે આપણે એનું સોલ્યુશન જોઈએ? તો આપેલી પ્રક્રિયામાં એને બી એચ ફોર જે છે એ કીટોન સમૂહનું ઓએચ સમૂહમાં રૂપાંતર કરવાની ક્ષમતા ધરાવે છે, પરંતુ એસ્ટર ગ્રુપના કીટોન ગ્રુપનું નહીં, પરંતુ સાયક્લોહેક્ઝેનમાં રહેલા કીટોન ગ્રુપનું એ ઓએચ સમૂહમાં રૂપાંતર કરશે અને પરિણામે નિપજ મિથાઇલ ટુ હાઇડ્રોક્સી સાયક્લોહેક્ઝાઇલ ઇથેનોઇટ પ્રાપ્ત થશે। એટલે કે ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે એને બી એચ ફોર એ કીટોન ગ્રુપનું ઓએચ સમૂહમાં રૂપાંતર કરે છે।